લુણાવાડાના પાલ્લા ગામે થયેલ ત્રિભુવન પંચાલ અને તેમની પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો. સતત 5 દિવસ લુણાવાડા પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી ત્રિભુવનદાસ પંચાલના મર્ડરના ગુનેગારને મહીસાગર જિલ્લા પોલીસે ગઈકાલ રાત્રે ઝડપી પાડેલ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર 4 તારીખના રોજ ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્નીની હત્યાના સમાચારો વાયુવેગે પ્રસરી જતાં મહીસાગર જિલ્લા પોલીસ અને તમામ વહીવટી તંત્ર ગોલાના પાલ્લા ગામે પહોંચી ગયું હતું. અને ખૂબ જ ઝીણવટ ભરી રીતે આરોપીને શોધવાના ચક્રોગતિમાં કર્યા હતા. શકમંદોની તપાસ કરતા અને પૂછતાછ કરતા ત્રિભુવનદાસ પંચાલ પાસેથી તેજ ગામના અને ત્રિભુવનદાસ પંચાલના પાછળના ભાગના ફળિયામાં રહેતા ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિ પાસે મરણ જનાર ત્રિભુવનદાસ પંચાલનાઓએ ફોન કરી અને ઉઘરાણીના પૈસા માંગતા અને કડક શબ્દોમાં બોલતા તેમજ ગાળાગાલી કરી હોવાનું આરોપીએ જણાવેલ અને આરોપીને લાગી આવતા આરોપી ભીખાભાઈ પટેલે તેના ઘરમાં રહેલ લોખંડના હાથવાળું પાળિયું લઈ જઈ ત્રિભુવનદાસના ઘરે જઈ અને છળકપટથી તેમના માથામાં પાછળના ભાગે 3-4 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમયગાળા દરમિયાન અવાજ થતાં ત્રિભુવનદાસના પત્ની બહાર જોવા માટે આવી જતા અને પોતાની ઓળખ ખબર પડી જશે તેની બીકે ભીખાભાઈ પટેલ નામના આરોપીએ ત્રિભુવનદાસના પત્નીને પણ ઉપરાછા પરી પાળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી તેમના ઘરમાં રહેલો મોબાઈલ ફોન પણ લઈ જઈને મરણ જનારના ઘરમાં ફોન મૂકી દઈને બંને પતિ પત્નીની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લેતાં મહીસાગર જિલ્લા પોલીસે ભીખાભાઈ પટેલની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.